મહીસાગર જિલ્લામાં રખડતો ઢોરોનો ત્રાસ જાહેર રસ્તાઓ ઉપર અડીંગો જમાવીને બેઠા હોય છે. મહીસાગર જિલ્લાના લુણાવાડાના મુખ્ય શહેરમાં પશુઓનો અડીંગો જમાવી દેતા જોવા મળી રહ્યા છે અને વાહન ચાલકો થઈ રહ્યા છે પરેશાન. ચાલતા લોકો પણ ક્યારેક ક્યારેક થતા હોય છે પરેશાન. વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં તો મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં રાતથી લઈને વહેલી સવાર સુધી લુણાવાડા ગોધરા હાઈવે પર મોટી સંખ્યામાં ગાય સાંઢ સહિતના ટોળે ટોળા જાહેર માર્ગો પર અડીંગો જમાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે, જેને લઈને વાહનોને અકસ્માતનો ભય પણ રહેતો હોય છે. આ રખડતા ઢોરોના કારણે ભૂતકાળમાં અકસ્માતો પણ સર્જાય અને ક્યારેક ખોંટીએ યુદ્ધ પણ સર્જાતું હોય છે. કેટલાક લોકો તેમાંથી ગંભીર પણ ઈજાઓ તેમને થતી હોય છે, કેટલાક લોકો મૃત્યુ પણ પામતા હોય છે. ત્યારે જિલ્લાનું જવાબદાર વહીવટી તંત્ર રખડતા ઢોરોને પોજરાપોળમાં મોકલવાની તાકીદે વ્યવસ્થા કરે. ગુજરાત કોર્ટ દ્વારા પણ આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, પરંતુ તેનો અમલ કરવામાં આવતો નથી. જે પણ ઢોર માલિક હોય છે તેમણે આ ઢોરોને છૂટા મૂકી દીધા હોય છે, રખડતા મૂકી દીધા હોય છે અને તેમને બોલાવીને તેમની સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોકોની માંગ છે અને માગણી છે. આમ પણ કહેવાય છે કે ગુજરાતના રાજ્યપાલે ખૂબ સરસ વાક્ય કહ્યું છે, સાંભળો તેમણે શું કહ્યું. बहुत बोलते हो गौ माता की, पूजा भी करते हो, तिलक भी लगाते हो, घंटी भी बजाते हो, पर बेचारी दूध नहीं देती तो घर से भी बाहर निकाल देते हो. गौ माता की जय हो. गौ माता की ना दूध पीते ना गाय पालते, गौ माता की जय हो. इसलिए मैं कहता हूँ हिंदू समाज ढोंगी नंबर वन. क्यों सा ना दूध पीते ना गाय पालते, गौ माता की जय हो जाएगी जय. આવ્યો કાકા લારી નાખ્યા છો.